જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરમાં ઝડપ અંતર અને સમય વિશેને લગતા એક ગણિતના પ્રશ્નની સરળ સમજૂતી જોશું સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે ત્રણ દોડવી વીર એક્સ વાય અને ઝેડ અનુક્રમે અઢાર કિમી પ્રતિ કલાક સત્યાવીસ કિમી પ્રતિ કલાક અને છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપથી છત્રીસો મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડ શરૂ કરે છે તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે વિકલ્પો આ પ્રમાણે છે એ શરૂ કર્યા બાદ વીસ મિનિટ પછી બી શરૂ કર્યા બાદ ચોવીસ મિનિટ પછી સી શરૂ કર્યા બાદ ત્રીસ મિનિટ પછી અને ડી શરૂ કર્યા બાદ છત્રીસ મિનિટ પછી સાચો જવાબ છે બી શરૂ કર્યા બાદ ચોવીસ મિનિટ પછી હવે આ જવાબ કેવી રીતે આવ્યો તે વિગતવાર જોઈએ જવાબની સમજૂતી ચાલુ કરીએ ઝડપ અંતર અને સમયના થોડાક સૂત્રો જોઈએ જે આ પ્રકારના પ્રશ્ન માટે ખૂબ જ ઉપયોગી છે આપ સૌ પણ આ સૂત્રોનો અભ્યાસ કરીને યાદ રાખશો એવી આશા રાખીએ છીએ પહેલું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે જ્યારે અંતર અને સમય આપ્યો હોય અને ઝડપ શોધવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે બીજું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ એટલે કે જ્યારે અંતર અને ઝડપ આપેલી હોય અને સમય શોધવાનો હોય ત્યારે આ બીજા સૂત્રનો ઉપયોગ થઈ શકે છે ત્રીજું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે જ્યારે ઝડપ અને સમય આપેલો હોય અને અંતર શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે બીજા મહત્ત્વના ત્રણ સૂત્રો આ પ્રમાણે છે પહેલું છે એક કિમી બરાબર એક હજાર મીટર બીજું છે એક કલાક એટલે કે સાઠ મિનિટ અને ત્રીજું છે એક કિમી પ્રતિ કલાક બરાબર એક હજાર મીટરના છેદમાં સાઠ મિનિટ બરાબર પચાસ ગુણ્યા વીસના છેદમાં ત્રણ ગુણ્યા વીસ તેથી પચાસના છેદમાં ત્રણ મીટર પ્રતિ મિનિટ એટલે જ્યારે કિમી પ્રતિ કલાકમાં ઝડપ આપેલી હોય અને મીટર પ્રતિ મિનિટમાં આપણે તેનું રિપાંતર કરવાની જરૂર પડે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે હવે સમજૂતી જોઈએ સૌપ્રથમ આપેલી માહિતી પરથી ટ્રેકની લંબાઈ બરાબર છત્રીસો મીટર હમણાં આગળ જોયું તેમ સૂત્ર નંબર છ એટલે કે એક કિમી પ્રતિ કલાક બરાબર પચાસના છેદમાં ત્રણ મીટર પ્રતિ મિનિટ હવે પ્રશ્નમાં એક્સ વાય અને ઝેડની ઝડપ કેમી પ્રતિ કલાકમાં આપેલી છે તેને આપણે મીટર પ્રતિ મિનિટમાં ફેરવીએ સૌ પ્રથમ એક્સની ઝડપ બરાબર અઢાર કિમી પ્રતિ કલાક એટલે કે અઢાર ગુણ્યા પચાસના છેદમાં ત્રણ બરાબર ત્રણસો મીટર પ્રતિ મિનિટ વાયની ઝડપ બરાબર સત્યાવીસ કિમી પ્રતિ કલાક બરાબર સત્યાવીસ ગુણ્યા પચાસના છેદમાં ત્રણ તેથી ચારસો પચાસ મીટર પ્રતિ મિનિટ જેડની ઝડપ બરાબર છત્રીસ કિમી પ્રતિ કલાક બરાબર છત્રીસ ગુણ્યા પચાસના છેદમાં ત્રણ એટલે કે છસો મીટર પ્રતિ મિનિટ આમ એક્સ વાય અને જેડની ઝડપ કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ મિનિટમાં બદલવી હવે જોઈએ કે આ ઝડપથી એક્સ વાય અને જેડને છત્રીસો મીટર લાંબા વર્તુળાકાર ટ્રેકને પાર કરતા કેટલો સમય લાગે છે છત્રીસો મીટર અંતર કાપતા લાગતો સમય એક્સને લાગતો સમય બરાબર અંતરના છેદમાં ઝડપના સૂત્ર મુજબ અહીંયા અંતર છત્રીસો મીટર છે અને ઝડપ ત્રણસો મીટર પ્રતિ મિનિટ છે તેથી ના છેદમાં ત્રણસો બરાબર ના ભાગ પડતા બાર ગુણ્યા ત્રણસો છેદમાં ત્રણસો તેથી ત્રણસો ત્રણસોનો છેદ ઉડાડતા બરાબર બાર મિનિટ તેવી જ રીતે વાયને લાગતો સમય બરાબર છત્રીસોના છેદમાં ચારસો પચાસ તેથી છત્રીસોના ભાગ પાડતા આઠ ગુણ્યા ચારસો પચાસ અને છેદમાં ચારસો પચાસ તેથી આઠ મિનિટ અને તેવી જ રીતે ને લાગતો સમય બરાબર છત્રીસો મીટર ના છેદમાં છસો મીટર પ્રતિ મિનિટ તેથી છ ગુણ્યા છસો ના છેદમાં છસો બરાબર છસો છસો નો અંશ છેદમાંથી છેદ ઉડાડતા બરાબર છ મિનિટ આમ

તેવી જ રીતે વાયને લાગતો સમય આઠ સોળ ચોવીસ બત્રીસ મિનિટ અને જેડીને લાગતો સમય છ બાર અઢાર અને ચોવીસ મિનિટ અહીંયા ત્રણેયમાં સામાન્ય ચોવીસ મિનિટ છે તેથી ત્રણેયમાં સામાન્ય અવિયવી ચોવીસ છે તેમ કહેવાય આ ઉપરથી નક્કી થાય છે કે તેઓ પ્રથમવાર શરૂ કર્યા બાદ ચોવીસ મિનિટ પછી મળશે અહીં બીજી એક રીત પણ જોઈએ તે રીત મુજબ બાર આઠ અને છનો લસા ગણતા લસા વિશે વધુ માહિતી આ સિરીઝના ભાગ આઠમાં આપેલી છે તે ઉપર દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ થાય છે તેથી કહી શકાય કે તેઓ પ્રથમવાર શરૂ કર્યા બાદ ચોવીસ મિનિટ પછી મળશે તો મિત્રો આજે આપણે જોયું કે ઝડપ અંતર અને સમયને લગતા પ્રશ્નો કેવી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ આવા પ્રશ્નોનો અભ્યાસ કરી અને શરૂઆતમાં દર્શાવેલા સૂત્રોને યાદ રાખીને પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકો છો ફરીથી મળશું આવતા અંકે એક નવા જ પ્રશ્ન સાથે અને તેની વિગતવાર સમજૂતી સાથે આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કોમેન્ટ કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી કરીને જ્યારે જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે આપને જાણ થાય અંતે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગુજરાત જય ભારત